નબદામાં તિડકવાડા રાતપીપળામાં વેદિક હોળીનું આયોજન કરાયું. સોશિયલ ડિસ્ટન્સ રાખી ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન સરપંચ અરુણ તડવી તથા સાધુ સંતો ગ્રામજનો જોડાયા હતા, જેમાં વર્ષો જૂની ગાયના સાણાનો ઉપયોગ કરી ખૂબ સુંદર રીતે હોળીનો શણગારવામાં આવ્યો હતો. ગયા વર્ષે હોલિકા માતાની કલાકૃતિ બનાવી ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, તેવી જ પરંપરાગત રીતે આ વર્ષે પણ વૈદિક હોળી બનાવવામાં આવી હતી, જેમાં આ વર્ષે કોરોનાની થીમ પર હોળી બનાવવામાં આવી હતી. આખું વિશ્વ આજે કોરોના સામે ઝઝૂમી રહ્યું છે, તેને પહોંચી વળવા ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા રસી બનાવવામાં આવી છે, જેને જનજાગૃતિના હેતુથી દરેક નાગરિકને રસી લેવા માટે અપીલ કરવામાં આવી હતી. તેવી જ કોરોના વાયરસનો સિમ્બોલ બનાવી અનોખી પહેલ કરવામાં આવી હતી. ગામના સાધુ સંતો દ્વારા ગામના યુવાનોને કેમિકલયુક્ત કલરનો ઉપયોગ ટાળવા જણાવ્યું હતું, તેમજ પરંપરાગત હોળી મનાવવા માટે અપીલ કરવામાં આવી હતી, તેમજ આપણે સર્વે ભારતીય પ્રકૃતિનું જતન કરવું ખૂબ જરૂરી છે એમ જણાવ્યું હતું. તો બીજી તરફ રાજપીપળા ખાતે આદિત્યવનમાં પણ વૈદિક હોળી પ્રગટાવી હતી, જેમાં પર્યાવરણ બચાવવાના અનોખા સંદેશ સાથે આદિત્ય બંગલોરના રહેવાસીઓ દ્વારા આદિત્યવન ગાંધી ચોકમાં સતત ત્રીજા વર્ષે સૌ પ્રથમવાર વૈદિક હોળીનું આયોજન કર્યું હતું, જેમાં લાકડાનો ઉપયોગ સદંતર બંધ કરીને તેને બદલે દેશી ગાયના ગોબર છાણા પ્રગટાવીને ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં એક મહિના પહેલાં 500 કિલો છાણાનો ઓર્ડર આપી તૈયાર કરાવ્યા હતા. શહેરીજનોએ લાકડા બચાવી પર્યાવરણને અનોખો સંદેશ આપ્યો હતો. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.